દુખદના સમાચાર સામે આવી રહ્યા છે આંકડો 22 એ પહોંચ્યો છે 70 નહીં 22 એ આંકડો પહોંચ્યો છે 22 લોકોના આની અંદર મોત થયા છે સૌથી મોટો સમાચાર અત્યારે આવી રહ્યા છે રાજકોટની જે ઘટના બની છે એ ઘટનાની અંદર 22 લોકોના મોત થયા છે બે ઉપર આંકડો તો ધીરે ધીરે બાવીસ એ પહોંચ્યો છે આની અંદર જવાબદાર અમે પહેલા પણ કહીએ છીએ અને છાતી ઠોકીને અત્યારે પણ કહીએ છીએ તેના સંચાલકો છે તે ઝોનનો જે ફાયર સેફ્ટીનો અધિકારી છે તે છે અત્યારે ત્યાં એ ચર્ચા ચાલી રહી છે કે ફાયર સેફ્ટીને કોલ કરવામાં આવ્યો હતો ચાલીસ મિનિટ ફાયર બ્રિગેડ ત્યાં લેટ પહોંચ્યું છે એટલે આ તંત્ર કેટલું ટ્રાન્સપરન્ટ છે એ ચાલીસ મિનિટ ની અંદર જો વેલું થાય છે મેહુલ બે થી લઈને બાવીસ લોકોના મોત થયા છે મેહુલ એક બાદ એક છે આંકડો ખુબજ દુખદાયક વધી રહ્યો છે આટલો બધો આંકડો આ એક જ દર્દનાક વસ્તુ છે કહી શકાય કારણ કે બેના બાળકોની જે વાત હતી પરંતુ બાળકો છે તે ઘણા બધા ફસાયા હતા હજી પણ ઘણા બધા લોકો છે તે ફસાય તેવી શક્યતા છે હજી પણ ઘણા બધા આંકડો કારણ કે જીવતા બળી ગયા હોય તે પણ શક્યતા હાલ જોવા મળી રહી છે આટલા આટલા જે લોકો છે તેના મોત છે જીવતા ભૂંજાય યાર આ તો ગેમ ઓવર થઈ ગઈ આ થોડું સારું લાગે બિલકુલ મેહુલ આપણે બેસી જઈએ કેમ કે આ ઘટનાની અંદર કેમ કે હવે સવાલ થશે થશે અને થશે લોકોના મોત થયા છે છે આની અંદર તંત્ર ને મોટી મોટી વાતો કરશે અત્યારે પરિવારજનને સપોર્ટ આપશે આ તે ફલાણું ઢીકણું આ બધું જ થાય છે કોઈ નવાઈ નથી પણ સવાલ ત્યાં ઉભો થાય છે બાવીસ લોકોના મોત થયા